लेक्चर की शुरुआत अपने प्रार्थना थी करीशु ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैंप ऑफ माय हार्ट एंड मेक मी अ ब्रिलियंट स्टार थाउ आर द माइटी एंड पावरफुल हे ईश्वर मेरा मार्गदर्शन कर मेरी रक्षा कर मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक दैदित्यमान सितारा बना दे तू शक्तिशाली तथा बलशाली है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, निरंजन स्कूल नी डीएलएस मींस डिस्टेंस लर्निंग सिस्टम में तमारो स्वागत छे। विद्यार्थी मित्रों, नामना मूळ तत्व भाग एक प्रकरण पांच नामना भागीदारी नो प्रवेश चैप्टर नो आपणे अभ्यास करी रह्या छे। विद्यार्थी मित्रों, सात लेक्चर नो काम पूरु थई गयुं, आजे आठमो लेक्चर अने तेमा पागड़ी नी रीत छे ए आपणे भणीए छीए। एमां रोकड़मां पागड़ी लावे नवो भागीदार त्यारे एनी 1.3 रीत छे, आपणे एनो अभ्यास करवानो छे। तो ये आपणे स्टार्ट करीशुं। अमृतम तु विद्या निरंजन स्कूल एंड ऑल असर प्रेजेंट्स अ यूनिक वे टू लर्न मैजिक ऑफ अकाउंट। ત્રણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક પ્રકરણ પાંચ ભાગીદારનો પ્રવેશ। જૂનું પ્રમાણ અને એક ભાગીદાર તેના નફાનો અમુક ભાગ અને બીજો ભાગીદાર તેના નફાના ભાગમાંથી નવો ભાગ નવા ભાગીદારને આપે છે ત્યારે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને નફાનો અમુક ભાગ અને નવા નફાના ભાગમાંથી, એટલે ટૂંકમાં તમારે ત્યાગની ગણતરી બે સ્ટાઇલથી કરવાની થશે અને એ રીતે આપણે દાખલો હશે। તો એક્ઝામ્પલ નંબર ત્રણ, ટપ્પુ અને સોનું એક જેમ બેના પ્રમાણે નફા નુકસાન વહેતા ભાગીદારો છે। 1/4/2016 રોજ ગોળીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો। એમાં પહેલું પાકાસરમાં દર્શાવેલ પાગડી રૂપિયા 54,000, પાગડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું, એટલે નવી પાગડી છે ને એ તમારી 54,000 થાય, જૂની પાગડી છે એ 54,000 છે, બે 54,000 આપી, સરસ। ત્રીજું એમ કે છે ગોળીને તેના ભાગની પાગડીની રકમ રોકડમાં લાવશે, એટલે 54,000માંથી જે ગોળીનો ભાગ થાય ને એ રોકડમાં લાવવાનો છે, સરસ। ટપુ તેના નફાનો ભાગનો અથવા નફાનો આવો શબ્દ વાપરે, 1/3 ભાગ, અને સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ ગોળીને આપશે। તો એક નફાનો 1/3 અને એક નફાના ભાગમાંથી, નફાનો કીધો એટલે ગુણવું પડે અને ભાગમાંથી કીધો એ તો ત્યાગ કહેવાય, આપણે જૂની સિસ્ટમમાં ભણી ગયા છે, સરસ। તો ખરેખર આપણે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। જરૂરી ગણતરી કરી રોકડ બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો। તો લેટ સ્ટાર્ટ નંબર ગણતરી નંબર એક, ત્યાગના પ્રમાણની ગણતરી। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર ટપુ સોનું ગોળી, જૂનું પ્રમાણ 1:2, ગોળીમાં ડેશ આવશે, જૂનો ભાગ 1/3, 2/3 અને ડેશ, ઓકે। તો તમારે ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ, ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ। તો એમાં ટપુ ટપુ છે 1/3 છે, તો જૂનો ભાગ 1/3 થયો, તો પોતાના ભાગનો ત્યાગ, તો પોતાના ભાગનો ત્યાગ તમને આપ્યો છે 1/3, એટલે 1/3 કરો ને એટલે બરાબર 1/9 આવે। તો આ 1/9 એ ત્યાગ થયો, કારણ કે એમ કે છે કે ટપુ તેના નફાનો 1/3 ભાગ, તો નફાનો 1/3 એટલે 1/3 1/3 કરવાનો થાય, ઓકે। પછી ત્યાગ બરાબર ભાગીદારે તેના ભાગમાંથી આપેલ ભાગ, તો સોનું બરાબર 1/6 તમને રકમ આપ્યો, ભાગમાંથી આપ્યો એટલે આ તમને ત્યાગ કહેવાય, તો સોનુંનો ત્યાગ છે 1/6 આવ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, 1/9 ને 1/6 છે, હવે આ છેદને સરખા કરવા પડે ને તો સામ સામે બાજુ ગુણવા પડે, એટલે 1/9 છે અને 6 વડે ગુણીએ, એટલે 6 વડે ગુણીએ એટલે 6/6, એટલે તમારે થાય 6/54, અને 1/6 છે અને 9 વડે ગુણીએ એટલે 9/9, એટલે 9×9 અને 9×6=54, એટલે છેદ સરખો કરવા માટે, ભાઈ છેદ સરખો કરવા માટે એકબીજાનો ક્રોસ ગુણાકાર કરી નાખો, બરાબર। સોનુંમાં 6/6 હતા એટલે ટપુમાં 6 વડે ગુણ્યા 6 વડે ભાગ્યા, ટપુમાં 6/9 હતા એટલે સોનુને 9 વડે ગુણ્યા 9 વડે ભાગ્યા, એટલે 6/9 પ્રમાણ થયું, એટલે તેથી ત્યાગનું પ્રમાણ 6/9 અને 3 વડે ભાગો એટલે 2/3 એ કહેવાય। આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્યાગનું પ્રમાણ 2/3, 6/9 લખો તો ચાલે પણ આપણે 3 વડે ભાગવાના એટલે રકમ નાની થઈ ગઈ, એટલે 2/3, તો ત્યાગનું પ્રમાણ। હવે ત્યાગના પ્રમાણ ઉપરથી તમારે નવો ભાગીદાર છે ગોળી, તો ગોળીનો ભાગ તમારે મેળવવો હોય તો ટપુનો ત્યાગ વત્તા સોનુનો ત્યાગ, ટપુનો ત્યાગ છે 6/54 છે અને સોનુનો ત્યાગ છે 9/54 છે, આ બેનો સરવાળો થાય, તો તમારે ગોળીનો ભાગ બરાબર ટપુનો ત્યાગ વત્તા સોનુનો ત્યાગ બરાબર 6/54 વત્તા 9/54 એટલે 15/54, હવે તમે 3 વડે ભાગો ને એટલે 5/18 આવે, ઓકે। આટલું કમ્પ્લીટ થયા પછી
પાઘડીની ગણતરી, એ પાઘડીનું મૂલ્યાંકન છે 54,000 છે, અને ગોળીના ભાગની પાઘડી 54,000 ગુણ્યા 5/18, બરાબર તમને, કારણ કે ભાગ છે 5/18 એવો, એટલે 15,000 ગોળીએ પાઘડી લેવાની થાય. પેઢીની પાઘડી, ટૂંકમાં પાઘડીનું મૂલ્યાંકન છે 54,000માં થયું છે, એટલે નવી પાઘડી તમારી 54,000 આપી છે, તો ગોળીએ કેટલી પાઘડી લાવવાની થાય, તો 54,000 ગુણ્યા કેટલાનો એનો ભાગ, ગોળીનો ભાગ, તો 5/18, તો 5/18 કરો એટલે 15,000 પાઘડી લેવાની થાય. 15,000 પાઘડી કોની કોની વચ્ચે વેચવાની થાય, તો ટપુ અને સોનીને, સોનુને, તો ટપુ અને સોનુનું પ્રમાણ કેટલું છે, તો ટપુ અને સોનુનું પ્રમાણ છે એ 2/3 છે, તો 2/3 પ્રમાણ વેચો એટલે 2/5 ને 3/5, એટલે 15,000 ગુણ્યા 2/5 એટલે 6,000, અને સોનુના ભાગની પાઘડી 15,000 ગુણ્યા 3/5 એટલે 9,000, એટલે 6,000 અને 9,000, 6 × 9 = 15 થઈ જાય ટોટલ. ઓકે, તો આટલું કમ્પ્લીટ થયા પછી હવે એની આમનોંધ આવશે. તો આમનોંધ, પહેલી આમનોંધ રોકડમાં પાઘડી લાવે છે, એટલે રોકડ ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર 15,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 15,000, જૂની જાણીતી આમનોંધ. બીજી આમનોંધમાં જે જમા થયું એ ઉધાર થાય, તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 15,000, તે કોને કોને, તો ટપુના મૂડી ખાતે કેટલા 6,000, તે સોનુના મૂડી ખાતે કેટલા 9,000. સરસ, કયા પ્રમાણમાં, તો ત્યાગના પ્રમાણમાં. હવે જૂની પાઘડી 54,000 આપી છે, 54,000 જૂના પ્રમાણ વેચવાની, જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે રકમમાં, 1/2 એટલે 1/3 ને 2/3 કરવાના, 54,000ના 1/3 ને 2/3 કરો એટલે 18,000 36,000 થાય. તો પાકા સર્વેની પાઘડી જૂની, એની આમનોંધ શું થાય, ટપુના મૂડી ખાતે ઉધાર 18,000, સોનુના મૂડી ખાતે ઉધાર 36,000, તે પાઘડી ખાતે 54,000, કયા પ્રમાણમાં, તો જૂના પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો, આની તમારે ખાતામાં અસર કેમ થાય, તો તમને છે ને ભાઈ, રોકડ ખાતામાં ઉધાર બાજુ 15,000 લખવાનું થાય, ત્યાં લખવાનું થશે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ છે ટપુના ખાનામાં 6,000 અને સોનુના ખાનામાં 9,000, અહીંયા લખવાના પાઘડીના પ્રીમિયમ ખાતે, કારણ કે જમા એન્ટ્રી કરતા હોય ત્યારે ઉધારનું નામ આવે, અને ઉધાર એન્ટ્રી કરતા હોય ત્યારે જમાનું નામ આવે. સરસ, તો પછી જૂની પાઘડી, તો જૂની પાઘડી છે ટપુના મૂડી ખાતે, સોનુના મૂડી ખાતે ઉધાર 18,000 ને 36,000, અને પણ ક્યાં ખાતે લખવાનું, તો પાઘડી ખાતે, તો જમા બાજુની જે રકમ હોય એની ખતવણીમાં તમારે નામ લખવાનું થાય. સરસ, તો 18 × 36 ટોટલ તમારા 56,000. તો આટલું કમ્પ્લીટ થયા પછી તમારે ખાતા બનાવવાના, ક્યાં ક્યાં ખાતા, તો ભાગીદારોના મૂડી ખાતા, ટપુ સોનુ ગોળી વિગત રકમ, વિગત રકમ એવી રીતે, વિગત ટપુ સોનુ ગોળી, વિગત ટપુ સોનુ ગોળી ઉધાર અને જમા, બીજું ખાતું રોકડ ખાતું, વિગત રકમ, વિગત રકમ ઉધાર જમા. તો પેલી આમનું છે તમારે, પેલી અસર છે આપણે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ આવ્યા તમારે ટપુ સોની ને ગોળીની તમારે મૂડી આપી હોય તો લખવાની, નથી આપી પણ આપણે આ દર વખતે લખીએ છીએ, કારણ કે ખાતું હોય ને એની બાકી આગળ આવ્યા લખવું પડે, ભલે ન હોય તો કાંઈ નહીં, ડેસ. ઓકે, મોટા દાખલામાં લખવાનું થશે ટપુ અને સોનુનું ગોળી છે એ નવા ભાગીદાર તરીકે લાવતું હોય. સરસ, પછી રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ આવ્યા નથી આપ્યા, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. પછી હવે નવો ભાગીદાર ગોળી છે ને એ મૂડી પેટે પૈસા લાવતો હોય તો એની આમનોંધ થાય, તો ગોળીના મૂડી ખાતે તમારે રકમ નથી આપી, રકમ કાંઈ વાંધો નહીં, શું કામ નથી આપી, કારણ કે આ છે ને એ તમારે નવા ભાગીદારની મૂડી શોધવાનો દાખલો છે, એટલે આપણે આપી નથી, મોટા દાખલામાંથી રકમ લીધી છે એટલે, બરાબર, એટલે ન આપી હોય, અને એ રોકડ ખાતે તમારે એ પણ તમારે શું કરવાનું થશે, ડેશ. સરસ, પણ હવે આપણે પાઘડીની અસર આપીએ છીએ, રોકડ ખાતા ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલી પાઘડી છે, 15,000 છે, તો પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000. ઓકે, એટલે પેલી આમનોંધની આપણે ખતવણી કરી, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે, રોકડ ખાતા ઉધાર બાજુ 15,000 લખ્યા પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે બીજી આમનોંધ, તો બીજી આમનોંધ છે એમાં ટપુના મૂડી ખાતે 6,000 છે અને સોનુના મૂડી ખાતે 9,000 છે, પણ ક્યાં ખાતે લખશું, પાઘડીના પ્રીમિયમ ખાતે, કારણ કે બીજી આમનોંધ છે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા છે ટપુના, તો 6,000, અને ગોળીના કેટલા છે, તો 9,000. સરસ, આટલું કમ્પ્લીટ થયા પછી ઉધાર બાજુ પાઘડી ખાતે કેટલા લખાશે, જૂની પાઘડી ટપુની કેટલી થશે, 18,000, અને સોનુની કેટલી થશે, 36,000. ઓકે, અને ગોળીમાં તમારે શું કરવાનું થશે, ડેશ. વિદ્યાર્થી મિત્રો, દાખલો પૂરો થઈ ગયો, વ્યવસ્થિત ખાતા બનાવી નાખવાના, તમારે 5-5, 6-6 લીટીના ખાતા બનાવીને પછી આ ખાતા બંધ કરવા નથી થતા, કારણ કે અધૂરા ખાતા છે, કારણ કે આપણે ટૂંકો દાખલા સ્વરૂપે આપણે સમજીએ છીએ, એટલે અત્યારથી આ એન્ટ્રી સમજી ગયા હોય ત્યારે મોટા દાખલામાં પ્રોબ્લેમ થાય નહીં. તો ખરેખર આપણે આ દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, હેવ એ નાઇસ ડે.